રાજ્યના જળ સ્ત્રોતો એ હદે પ્રદૂષિત થઈ ચૂક્યા છે કે હવે પ્રદૂષણ રહિત નદીનું નામ લેવું અશક્ય થઈ ગયું છે। નદીઓને હવે સ્વચ્છતા સાથે કોઈ લેવા દેવા નથી। સ્વચ્છતા અભિયાન ફક્ત ઘરમાંથી નીકળતા કચરા અને જાહેર જગ્યાઓ પૂરતું જ રહી જાય છે। નદીઓમાં સ્વચ્છતાની ચિંતા ન તો તંત્ર અને સરકાર કરે છે કે ન તો લોકો, પછી ભલે નદીઓને લોકમાતા અને જીવાદોરીના દરજ્જા અપાતા હોય। રાજકોટનું જેતપુર શહેર તેના સાડી ઉદ્યોગ માટે દેશભરમાં જાણીતું છે। જો કે આ જ સાડી ઉદ્યોગના કારણે જેતપુરની જીવાદોરી ભાદર નદી પ્રદૂષણનો પર્યાય બની ગઈ છે। કારખાનાઓમાંથી નીકળતા કેમિકલે નદીની ઓળખ જ બદલી નાખી છે। નદીમાં પાણીની જગ્યાએ કેમિકલ વહે છે। જીપીસીબીને અનેક ફરિયાદો મળવા છતાં કોઈ જ પગલાં નથી લેવાતા, જેનાથી પ્રદૂષણના પાપીઓ બેફામ બને છે। જેતપુરનું ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન પ્રદૂષણને કાબૂમાં લેવા પ્રયાસ જરૂર કરે છે, પણ કેટલાક કારખાનેદારો ભાદર નદીને પ્રદૂષિત કરવામાં કંઈ બાકી નથી રાખતા। ડાઇંગ એસોસિએશન કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવી રહ્યું છે, જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ક્રિયતા તરફ ઇશારો કરે છે। મોટા મોટા એકમો ઇરાદાપૂર્વક પોતાના નિહિત સ્વાર્થ માટે આ કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં છોડી રહ્યા છે। દુર્ભાગ્ય એ છે કે આપણે એને કહેવું પડે ઉદ્યોગપતિ, આપણે એને એમ તો નહીં કહી શકીએ કે આ તો પ્રદૂષણના પાપિયાઓ છે। પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ કોઈ પણ પ્રકારના પગલાં લઈ રહ્યું નથી, એ દુર્ભાગ્યની વાત છે। જે ભાદર નદીનો ત્રીજો ક્રમાંક છે પ્રદૂષિત નદીમાં, પરંતુ છાસવારે આ માફિયાઓ એટલે કે પ્રદૂષણ ફેલાવતા આતંકવાદીઓ રીઢા ગુનેગાર થઈ ગયા હોય અને સરકારની છત્રછાયા હોય એટલે બેફામ બન્યા છે। જો આના પર નિયંત્રણ નહીં આવે, આ પ્રદૂષણ બંધ નહીં થાય, તો આવનારા સમયમાં ઘેર ઘેર, હાલ તો ખાટલા છે પણ ઘેર ઘેર સ્મશાન થશે। રાજકોટ શહેરમાં થઈને વહેતી આજી નદીમાં પણ પ્રદૂષિત પાણી વહે છે। નદી પહેલેથી જ વોકડામાં સમાઈ ગઈ છે। વર્ષ 2001માં આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની સરકારે જાહેરાત કરી હતી, જો કે આજે એ વાતને 22 વર્ષનો સમય પસાર થઈ ગયો છે। રિવરફ્રન્ટ તો દૂર, પણ નદીની સ્વચ્છતા જાળવવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે। રાજ્ય સરકારે આજી નદીના શુદ્ધિકરણ માટે 187 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, પણ આ ફંડનો ઉપયોગ ક્યારે કરાશે તે મોટો સવાલ છે। આટલી મોટી ગંદકી, અહીંયા કોર્પોરેટરો આવે છે, ધારાસભ્યો આવે છે, સારા ઓફિસરો આવે છે, કોર્પોરેશનના બધાય દર્શને આવે છે, પણ સાહેબ કોઈને ગંદકીના દર્શન નથી થતા, અફસોસની વાત છે। અમે અવારનવાર રજૂ કરતા હોઈએ છીએ, કોર્પોરેટરને કહેલું, કોર્પોરેટર આવે છે, સાફ કરાવી જાય, પણ વારંવાર આ ગંદકી રોજ થાય છે, તો સફાઈ રોજ તો તમારે રોજ ન કરો તો બે દિવસે તો કરો। વડોદરાના સિંધરોડ પાસેથી પસાર થતી મિની નદીમાં પણ માત્ર કેમિકલયુક્ત પાણી જોવા મળે છે। નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને મંજુસર જીઆઈડીસીમાંથી છોડવામાં આવતા કેમિકલના કારણે મિની નદીના પાણીનો રંગ કાળો અને લાલ થઈ ગયો છે। મહત્વની વાત એ છે કે મિની નદીમાંથી જ વડોદરાના લાખો લોકોને પીવાનું પાણી મળે છે। નદીના પ્રદૂષિત પાણીના કારણે બોરવેલમાંથી પણ લાલ પાણી નીકળે છે, જેને પીવા પશુ પક્ષીઓ મજબૂર થયા છે। મિની નદીમાં માત્ર ને માત્ર કાળું અને લાલ કલરનું પાણી જોવા મળી રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક આ આખી નદી છે તે કેમિકલયુક્ત પાણીથી અત્યારે અહીંયાથી ભરાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો આજે રિયાલિટી તપાસમાં જોવા મળ્યા, અને આ નદી મહીસાગર નદીને જઈને મળે છે, એટલે કે મહીસાગર નદી પણ દૂષિત થઈ રહી છે। ત્યારે જીપીસીબીનું તંત્ર ક્યારે જાગશે અને ક્યારે જે કેમિકલ છોડી રહ્યા છે નદીમાં તેવા કંપની સંચાલકો સામે કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું। દ્રશ્યો છે ગુજરાતની જીવાદોરી નર્મદાના, જેનું પાણી કેવડિયાથી કચ્છ સુધી પહોંચે છે। જો કે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ખાડીનું ગંદુ પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવે છે। Z24 કલાકના રિયાલિટી ચેક દરમિયાન સામે આવ્યું કે ભરૂચ અંકલેશ્વર વચ્ચે બનેલી નવી સોસાયટીઓ અને ઉદ્યોગોનું પાણી ટ્વીટ કર્યા વિના જ નર્મદા નદીમાં છોડી દેવાય છે। સ્થાનિકો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમક્ષ દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, પણ તેનું કોઈ પરિણામ નથી આવતું।
કેટલા વર્ષોથી 2012 ચાલે છે અને પ્રાંત સાહેબે એનો ઓર્ડર બી કરેલો કે અમારા કેનાલમાં છે ને પાણી દૂષિત ના જવું જોઈએ, ને જીપીસીને વારંવાર રજૂઆત થયેલી છે અમારા તો સરકાર દ્વારા. આ તમામ પાણી જે છે તે નર્મદામાં જાય છે કે બીજે કસે જાય? નર્મદામાં જ જાય. વલસાડની ઓરંગા નદીને તો નગરપાલિકાના સત્તાધીશોએ ડમ્પિંગ સાઇટમાં ફેરવી નાખી છે. અધૂરામાં પૂરું ડ્રેનેજનું ટ્રીટ કર્યા વગરનું પાણી નદીમાં ઠાલવી દેવાય છે. આ નદીના કિનારે ઊભા રહેવું પણ મુશ્કેલ છે. નદી કચરાથી પૂરાઈ રહી છે. એક સમય એવો આવશે કે નદીનું અસ્તિત્વ જ નહીં રહે. નગરપાલિકાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે, કેમ કે કરોડોનો ખર્ચ થતાં હજુ સુધી શહેરની તમામ ડ્રેનેજ લાઇનનું જોડાણ નથી કરવામાં આવ્યું. પરિણામે ગંદુ પાણી સીધે સીધું નદીમાં જ ઠલવાઈ રહ્યું છે. એવામાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જરૂરિયાત શું છે તે એક મોટો સવાલ છે. ડ્રેનેજમય નદી બની ગયેલી છે, ગંગલી ખાડી. મંત્રીશ્રીઓ આવીને ઉદઘાટન કરી ગયા, માતાજીની આરતી કરી ગયા. અમને શરમ લાગતી છે કે આની અંદર અમે તહેવારો ઉજવતા છે, ગણપતિ દુબાવીએ, તાજિયા મહોત્સવ કરીએ, માતાજીની મેડલી કરીએ, નરકની અંદર આ ઓરંગા નદીની અંદર નગરપાલિકાના પાપે, સત્તાધીશના પાપે આજે ઓરંગામય છેલ્લા 15 વર્ષથી ડ્રેનેજમય બની ગયેલી છે અને કોઈની બી આંખ ખુલતી નથી. આજ દિન સુધી એની ડ્રેનેજ લાઇનનું કનેક્શન એમાં અપાયું નથી, જેના હિસાબે નદી પ્રદૂષિત થઈ રહી છે. તદુપરાંત આમાં પ્લાસ્ટિક ધન કચરો અને બધા કચરાનો પણ નદીમાં જ ઠાલવામાં આવે છે નગરપાલિકા દ્વારા, તો તેના હિસાબે નદી પણ પૂરાઈ ગઈ છે, પૂરની પણ પરિસ્થિતિ આવી ગઈ છે. જામનગર શહેરના મધ્યમાંથી પસાર થતી રંગમતી નદીમાં પણ ગટરનું અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઘન કચરો અને મરેલા ઢોરના અવશેષોએ નદીને નદી નથી રહેવા દીધી, પણ ગંદા પાણીના મોકળામાં પરિવર્તિત કરી દીધી છે. આ સ્થિતિ ક્યાં જઈને અટકશે એ મોટો સવાલ છે. આ તમામ નદીઓની સ્થિતિ જોયા બાદ એક વાત ચોક્કસથી કહી શકાય કે નદીઓ માટે રાજ્યભરમાં અલગથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવું પડે તેમ છે, એ પણ યુદ્ધના ધોરણે. નહીં તો નદીઓ માત્ર નામ પૂરતી જ રહી જશે, જે સમાજના અસ્તિત્વને હતું નહતું કરી દેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.